ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી બેઠકમાં બાવન પર ચર્ચા કરવામાં આવી જેમાં એકાવન ગાંધીનગરમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે લાંબા સમય બાદ ગાંધીનગરમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે રહેણાંક હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે રૂપિયા પાંચ નો વધારો કરવામાં આવ્યો છે જ્યારે કોમર્શિયલ હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે રૂપિયા દસ નો મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે એરિયામાં મિલકત વેરાના અગાઉ દસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર હતા જે વધારીને પંદર રૂપિયા કરવામાં આવ્યા છે જ્યારે કમર્શિયલ એરિયામાં વીસ રૂપિયાની જગ્યાએ ત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે સ્થાયી સમિતિની બેઠકમાં દંડને લઈને ઢોર મુક્ત કરવાનો મુદ્દો હાલ મુલતવી રાખવામાં આવ્યો છે જ્યારે શહેરના અઢાર સ્મશાનો રિનોવેટ કરાવવાના કામોને મંજૂરી આપવામાં આવી છે દસ રૂપિયા રહેણાંક એરિયામાં પ્રતિ ચોરસ મીટર હતા જેને પંદર રૂપિયા કરવામાં આવ્યા છે એજન્ડા હતા અને બધા અધ્યક્ષ સ્થાનથી લગભગ સાતેક એજન્ડા આજે ચર્ચામાં લેવામાં આવ્યા મને જણાવતા આનંદ થાય છે કે એક મુદ્દાને વાત કરતા એક વિષયને વાત કરતા બાકીના બાવન બાવન જે વિષયો હતા એના સર્વાનું મતે મંજૂર કરવામાં આવેલા છે માત્ર એક રખડતા ઢોળને મુક્ત કરવા માટેની જે બાબત હતી એની અંદર એ દરખાસ્ત હાલ પૂરતી અમે કામ ચલાવો મુલતવી રાખેલી છે બાકીના જે મહત્વના મુદ્દાઓ હતા એની અંદર રિનોવેશન અને ઓપરેશન અને મેન્ટેનન્સના લગભગ છ એક વિષયો હતા ગાર્ડનના એ અમે તમામ મંજૂર કરવામાં આવેલા છે કલાક શરતોને આધીન માત્ર રિનોવેશનના ગાર્ડનના બે વિષયો હતા એને પણ મંજૂર કરવામાં આવેલા છે અલગ અલગ ગામોની અંદર જે સ્મશાનો ભરેલા છે સ્મશાનોને અદ્યતન બનાવવા માટેના જે વિષયો હતા અલગ અલગ લગભગ અઢાર જેટલા સ્મશાનો અમે લોકો રિનોવોટ કરી રહ્યા છીએ અને સારા અદ્યતન બનાવી રહ્યા છીએ મિલકત વેરાની અંદર વધારો કરવા માટેની જે બાબત હતી એ બાબત પણ સર્વાનુમતિ મંજૂર કરવામાં આવેલી છે મિલકતના નામ ટ્રાન્સફર કરવા માટેની જે બાબત હતી સુધા એમાં સ્લેબ પાડેલા છે જેમ જેમ દસ્તાવેજની કિંમત વધતી જાય એ પ્રમાણે એનો દર વધતો જાય એને પણ સર્વાનુમતિ મંજૂર કરવામાં આવેલી છે આમાં એકંદરે જોતાં ખૂબ સારી રીતે અને ખૂબ સારા વિષયો સાથે આજે સ્થાયી સમિતિની મિટિંગ પૂર્ણ થયેલ છે